ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, ગણિતનું પેપર કેવી રીતે લખવાનું તેની તમને સમજ પડી ને? તેવી જ રીતે આજે આપણે કલરનું પેપર લખવાનું છે. હું તમને બતાવીશ કેવી રીતે લખવાનું છે તે. બાળકો જો, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તમારી પાસે જે પેપર આવે તેને સાચવવાનું છે. એમાં ડઘા પડે ની તેનું ધ્યાન રાખવાનું છે અને છેકછાક કરવી નહીં. એકદમ સરસ અક્ષરે લખવાનું. હા, જો લખતા પહેલા આ સૂચના ધ્યાનથી વાંચવાની અને શું છે તે જોવાનું, પછી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. જો હું તમને બતાવું છું, જો આ પ્રશ્ન એક, એનો અ, હવે સૂચના વાંચીએ આપણે. તો તીરની દિશાથી બનતા શબ્દ લખો. સૂચના બે વાર વાંચવાની. હા, તીરની દિશાથી બનતા શબ્દ લખો એટલે શું કરવાનું છે તમારે? જો તો આ એક કોર છે અને એની બાજુ ત્રણ તીરની નિશાની છે. જો એમાં તીરની બાજુમાં બીજા ગોળ આપ્યા છે, તેમાં શબ્દ લખ્યા છે. હવે શું કરવાનું છે કે પહેલા આ અક્ષર લેવાનો છે અને એની દિશામાં જે ગોળમાં જે અક્ષર હોય તે લખવાનો છે. ચાલો હું તમને બતાવું છું. જુઓ આ શું છે, અહીંયા આ ગોળમાં વ છે. વ ને એકમાત્ર એટલે વે, પછી આપણે લખ્યો અહીંયા. હવે એની દિશાથી આ ગોળમાં કયો અક્ષર છે? તો પા ને ર, આ શબ્દ બની ગયો ને, વે પા ર. એવી જ રીતે આપણે બીજો શબ્દ લખીશું. જુઓ વે, પછી આ શું છે, લ, અને આ અણ, વે લ ણ. અને એ જ રીતે ત્રીજો શબ્દ, તો વે, પછી આ શું છે, ઢ, ઢ, અને આ મને દીર્ઘાય મી, વેડ મી. થઈ ગયો ને શબ્દ, ત્રણે ત્રણ શબ્દ લખાઈ ગયા ને. હવે આપણે એકવાર ચેક કરી લઈશું. જુઓ વેપાર, આ વેલણ અને વેડમી લખાઈ જાય એટલે આ રીતે ચેક કરી લેવાનું. હવે આપણે આગળ જોઈએ. જુઓ આ બ છે ને, તો ફળના નામ શોધી લંબચોરસ કરો. ફળના નામ શોધી લંબચોરસ કરો એટલે શું કરવાનું છે? જુઓ આ ચોરસ બોક્સ છે ને, તેમાં જુદા જુદા મૂળાક્ષર લખ્યા છે. એમાંથી આપણે ફળના નામ શોધવાના છે. કેવી રીતે કરવાનું છે તે હું તમને બતાવું છું. જુઓ આમાં શું કરવાનું છે કે કોઈ બી શબ્દ લેવાનો અને અક્ષર લેવાનો અને એની આગળ પાછળ બાજુમાં એ શબ્દો મેચ કરવાનો અને જોવાનું કે એનાથી કોઈ ફળનું નામ બને છે. તો ના બનતું હોય તો આગળ જવાનું. જુઓ આપણે આ પહેલી લાઈનમાં જોઈએ તો સ, ટ, ગો, ડ, સા એવું કઈ ફળ આવે ના આવે એટલે આ લાઈનમાં નથી. હવે એની નીચે જોવાનું. ચાલો આ બીજી લાઈનમાં જો, સ, ફ એટલે સ, ફ, પછી ર, જ, ન, સફરજન. જુઓ આ એક ફળ મળી ગયું ને આપણને, તો એની ફરતે આપણે ગોળ કરી દઈશું અથવા તો આ રીતે ચોરસ કરી દઈશું. તમે આમાં ફૂટપટ્ટીનો ઉપયોગ પણ કરી શકો. જો આપણને એક ફળ મળી ગયું ને, હવે આપણે આમાં આગળ જોઈએ, બીજું ફળ શોધીએ. ચાલો આ પહેલી લાઈનમાં તો નથી, હવે આ બીજી લાઈનમાં જોઈએ. જો ને, વી, ભ, ય એવું કંઈક આવે ના આવે, તો આગળ વધીએ. જુઓ નારંગી, નારંગી આવે ને, નારંગી ફળ. તો ચાલો
એની ફરતે આપણે લંબચોરસ કરીશું. જો આપણને બે ફળ મળી ગયા ને, હવે ત્રીજી લાઈનમાં જોઈએ. ખુડા, એવું કઈક આવે ના આવે? તો આગળ જઈએ. જો ડા ડ મ, ડાડમ. ડાડમ ફળ તો આવે ને, તો એની ફરતે આપણે ચોરસ કરીશું. જુઓ આ રીતે તમારે ફળના નામ હોય છુપાયેલા તે શોધી અને ચોરસ કરવાનું છે. પણ જોજો હા, એમાં તમારે ફૂટપત્તીનો ઉપયોગ કરવાનો. બરાબર ને? ખ્યાલ આવ્યો ને? જુઓ હવે આપણે આગળ વધીએ. અહીંયા ક લખ્યું છે ને, શબ્દ પરથી વાક્ય બનાવો. એટલે અહીંયા બે શબ્દ આપ્યા છે, તેના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. શબ્દ હોય તેના પરથી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. જો ધારો કે અહીંયા ડળો લખ્યું છે, તો અહીંયા હું મન આપણને જે ગમે તે વાક્ય આપણે બનાવી શકીએ. જો અહીંયા ડળો લખ્યું છે ને, તો અહીંયા હું લખું છું કે રીચા ડડો રમે છે. મને આવું વાક્ય ગમે છે એટલે હું આવું લખું છું. તમારે કોઈ બી વાક્ય લખી શકે. ધારો કે તમે એવું પણ લખી શકો કે હેઠ મને ડડો આપ, અથવા તો તારો ડડો નાનો છે, મારો ડડો મોટો છે, મને ડડો રમવાનું ગમે છે. એવું કોઈ પણ વાક્ય તમે લખી શકો. જો હવે અહીંયા બીજું શબ્દ શું છે, લાડો. તો અહીંયા હું એવું લખું છું કે લાડો નો આકાર ગોળ છે. લાડુનો આકાર ગોળ છે, મને આ વાક્ય ગમે છે એટલે મેં આ લખ્યું. તમે કંઈ પણ લખી શકો, તમે તમારી ઈચ્છા પ્રમાણે. ધારો કે તમે એવું પણ લખી શકો કે મને લાડુ ભાવે છે, અથવા તો ધાર્મિક લાડુ ખાય છે. એ રીતે કોઈ પણ વાક્ય તમે લખી શકો. હવે આપણે આગળ જોઈએ. જો અહીં પ્રશ્ન બે, અ ચિત્ર જોઈ ખૂટો અક્ષર મૂકો. ચિત્ર જોઈ ખૂટો અક્ષર મૂકો એટલે આમાં શું કરવાનું છે? જો આપણને આ ત્રણ ચિત્ર આપી દીધા છે અને તેની નીચે એના નામ પણ લખ્યા છે, પણ આમાં એક અક્ષર નથી લખ્યો. કયો નથી લખ્યો તે આપણે શોધવાનું છે. જો આશાનું ચિત્ર છે, હા જમરૂખનું. જો અહીંયા લખ્યું છે ખાલી જગ્યા મ રુ ખ, તો અહીંયા કયો શબ્દ નથી કહો તો? હા જ. તો અહીંયા આપણે લખીશું જ. આ જમરૂખનું ચિત્ર છે ને, અને અહીંયા ખાલી જગ્યામાં પૂરવાનું છે એટલે આપણે અહીંયા જ લખ્યું. જો શબ્દ બની ગયો ને, જ મ રુ ખ જમરૂખ. હવે બાજુમાં જોઈએ, આશાનું ચિત્ર છે, આશાનું ચિત્ર છે, હા ભમરડાનું. બરાબર ને? જો અહીં પણ એક અક્ષર ખૂટતો છે. કયો અક્ષર ખૂટતો છે તે આપણે જોવાનું છે. ચલો વાંચો તો, મ ભ ખાલી જગ્યા ર ડો, કયો અક્ષર નથી? હા મ, ભમરડો. બરાબર ને? અક્ષર બની ગયો ને, શબ્દ બની ગયો ને, ભમરડો. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. જો ધ્યાનથી જુઓ, આશાનું ચિત્ર છે, હા મરચું છે. શું છે? મરચું છે. ચલો આમાં કયો અક્ષર નથી શોધો તો. આ ર અને ચુ લખેલું છે, તો કયો અક્ષર નથી? હા મ, મરચું. બરાબર ને? આ રીતે તમારે ચિત્ર ધ્યાનથી જોવાના અને ખૂટતો અક્ષર લખવાનો. બરાબર?
પ્રશ્ન બે નો બ ભૂલ સુધારી વાક્ય લખો. એટલે અહીંયા વાક્ય બે આપેલા છે, એમાં કંઈક નાની ભૂલ છે, તે વાક્ય તમારે ધ્યાનથી વાંચવાના છે અને કઈ ભૂલ છે તે સુધારી અને ફરીથી લખવાનું છે. જો અહીંયા લખી શકો અથવા તો અહીંયા પણ લખી શકો, બરાબર. ચાલો હવે આપણે વાંચીએ. જો રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, કયા શબ્દમાં ભૂલ છે? હા, અહીંયા રોજ તો બરાબર છે, સવારે ના આવે ને, સવારે આવે ને. હા તો ચાલો આપણે હવે અહીંયા લખીએ. જો અહીંયા રોજ પછી સવારે વહેલા ઉઠવું જોઈએ, બરાબર ને. અહીંયા ભૂલ હતી તે આપણે સુધારી કરીને હવે આપણે ફરી વાંચીએ કે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. ચાલો હવે આ બીજું વાક્ય વાંચીએ. મને બરફી બહુ ભાવે છે, આમાં ક્યાં ભૂલ છે? હા કહો તો. ચાલો શું આવે અહીંયા? હા મને બરફી, એ તો બરાબર છે, બરાબર ને. અહીંયા શું આવે? બહુ નહીં આવે ને, શું આવે? બહુ, બરાબર ને. ભાવે છે તો આપણે અહીંયા લખીશું કે મને બરફી, અહીંયા ભૂલ છે ને, હા તો અહીંયા શું આવે? બહુ ની જગ્યાએ બહુ. ભાવે છે. ચાલો આપણે હવે વાક્ય વાંચીએ કે મને બરફી બહુ ભાવે છે. આ રીતે તમારે ભૂલ સુધારીને ફરી લખવાનું. હવે આગળ જોઈએ. જો ક ચિત્ર જોઈ સાચો વિકલ્પ પાસે ખરાની નિશાની કરો. એટલે તમારે આ જે ચિત્ર છે તે ધ્યાનથી જુઓ. જો આમાં શું છે? આ બાળક દડાથી રમી રહ્યો છે. આ એક બે અને ત્રણ પક્ષી છે. આ ઝાડ છે, આ વાદળ છે, આ કૂતરો છે, આ સુરત દાદા છે, બરાબર. ચિત્ર ધ્યાનથી જોવાનું છે. હવે એની બાજુમાં જે સવાલ છે તે આપણે એના જવાબ લખીશું. જો અહીં પહેલો સવાલ છે કે ચિત્રમાં તમને કેટલા પંખીઓ દેખાય છે? ચિત્રમાં તમને કેટલા પંખીઓ દેખાય છે? તો એનો જવાબ જોઈએ આપણે. અ ચાર, બે, ત્રણ અને પાંચ. હવે આપણે ચિત્રમાં જોઈશું. અહીંયા જુઓ તો અહીંયા કેટલા પંખી દેખાય છે તમને? એક, બે અને ત્રણ પંખી. કેટલા પંખી દેખાય છે? ત્રણ. તો અહીંયા આપણે જવાબની નીચે ખરાની નિશાની કરશું આ રીતે. અને તમે અહીંયા પણ લખી શકો, એનો ક્રમ જે હોય ને તે આ ક છે ને, એટલે અહીંયા ક લખવાનું. ને ત્રણ પક્ષી છે ને અહીંયા, એટલે આ ત્રણની નીચે ખરાની નિશાની કરવાની, બરાબર છે. હવે બીજો સવાલ વાંચીએ આપણે કે ચિત્રમાં સૌથી મોટું શું દેખાય છે? તો દડો, ઝાડ, કૂતરો અને પંખી, આ ચાર વસ્તુ છે ને. હવે આપણે આમાં જોઈએ. જો દડો, આ ઝાડ, કૂતરો અને પંખી, એ ચારમાંથી સૌથી મોટું શું છે? હા ઝાડ. એટલે આમાં જોવાનું ઝાડ ક્યાં છે? આ રહ્યું. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું આ રીતે. અહીંયા એનો જે ક્રમ હોય તે
તે લખવાનું છે. જો અહીંયા બ છે તો અહીંયા આપણે બ લખીશું. આ જરૂરી નથી લખવું, ફક્ત અહીંયા નિશાની કરવાની જરૂર છે. એ રીતે બીજા બે સવાલ તમારે ચિત્રમાંથી શોધીને લખવાના છે. હવે આપણે આગળ વધીએ. જો પ્રશ્ન 3, અ બંધ બેસતી જોડી બનાવો. બંધ બેસતી જોડી બનાવો એટલે શું કરવાનું છે? અહીંયા જોડકા જોડવાના છે. જો આ બાજુ જે વસ્તુ છે તેને આ બંધ બેસતી આવે તે રીતે જોડવાનું છે. ચલો, આ શાનું ચિત્ર છે? સફરજન. એ શું કહેવાય? ફળ કહેવાય. તો આ બાજુ બીજું કંઈક છે એને લગતું? હા, આ કેરી છે ને, તો સફરજનને કેરી સાથે જોડીશું. જો એમાં આપણે જોડકા જોડવા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. જો ધ્યાનથી જોજો હા, અને આ રીતે તમારે જોડવાનું છે, બરાબર. હવે આ શું છે? પાન છે, બરાબર. હવે આ પાનને આપણે કોની સાથે જોડીશું? કહોતો હા, ચાર સાથે, બરાબર ને. એટલે આને આ રીતે જોડવાનું છે. હવે આ શું છે? પતંગ છે. તો પતંગને શાની સાથે જોડીશું? ફિરકી સાથે. જો જોડકા જોડે તો શું ધ્યાન રાખવાનું? કે જે બે વસ્તુ હોય ને તે એની ઉપર લીટી આવી જોઈએ નહીં, એની પાસે જ આ રીતે કરવાનું છે. એની ઉપર જવું જોઈએ નહીં અને ધ્યાનથી જોડવાનું ફૂટપટ્ટીથી, બરાબર. આપણા જોડકા જોડાઈ ગયા ને. હવે આપણે આગળ વધીએ. બ ચિત્ર જોઈ વાક્ય લખો. એમાં શું કરવાનું છે? કે તમને જે કોઈ બી ચિત્ર હોય તે જોઈને એમાં જે દેખાય તે પ્રમાણે વાક્ય બનાવવાના છે. જો આ ચિત્ર છે ને, તમારે જે વાક્ય બનાવવા હોય તે તમે બનાવી શકો. જો આ ચિત્ર છે ને, તેમાં જો મને એવું ગમે છે કે એક છોકરી પંખી સાથે રમે છે, તો હું અહીંયા લખીશ કે એક છોકરી પંખી સાથે રમે છે. મને આ વાક્ય ગમે છે એટલે હું આ લખું છું. હવે આ ચિત્ર જોઈને હું બીજું વાક્ય લખીશ કે ચિત્રમાં ઘણા બધા ઝાડ દેખાય છે. આ રીતે તમને જે વાક્ય લખવું હોય તે તમે ચિત્ર જોઈને લખી શકો, બરાબર. હવે જુઓ અહીં લખ્યું છે ને, ક જુદા પડતા શબ્દ અને ચિત્ર ફરતે ગોળ કરો. જુદા પડતા શબ્દ અથવા તો ચિત્ર ફરતે ગોળ કરો એટલે શું કરવાનું છે? કે આ ચાર શબ્દ અને ચાર ચિત્ર આપ્યા છે તેમાંથી એક જુદું પડે છે અને ત્રણ સરખા છે, તો એ આપણે શોધવાનું છે અને ગોળ કરવાનું છે. જો આ પહેલું આપણે જોઈએ. ચલો, પહેલું શબ્દ વાળું છે તો એ આપણે પહેલા વાંચીશું. દફતર, ચોપડી, ભમરડો અને પેન્સિલ, આ ચાર શબ્દ છે એમાંથી તમને કયો જુદો લાગે છે? કહોતો જો. દફતર, દફતરની અંદર ચોપડી તો હોય જ, પેન્સિલ હોય, ભમરડો હોય ના હોય ને, એટલે એ આ ત્રણ થી જુદો પડે છે, બરાબર. તો એ ભમરડા શબ્દ પર આપણે ગોર કરીશું. આ રીતે જુઓ તો આ રીતે આ શબ્દ જુદો પડે છે ને. હા, તો એવી જ રીતે આપણે
બીજું જોઈએ, જો આ બીજા બધા નીચે ચિત્રો છે ને, તો જો તો આ બધા તમારા રમતના ચિત્રો છે ને, તમે રમો છો ને, તે છે સાધન છે ને. જો આ કાર, આ જીપ, આ બોલ બેટ, આ બીજી કાર અને આ શું છે, ફૂલ છે. તો આમાં કયું જુદું પડે છે જુઓ તો? હા, આ ફૂલ જુદું પડે છે ને. તો ફૂલની ફરતે આપણે ગોળ કરીશું. જો આ ત્રણ રમતના સાધન છે અને આ ફૂલ છે, એટલે આ ત્રણથી ફૂલ જુદું પડે ને, એટલે ફૂલ ઉપર આપણે ગોળ કરીશું. ચાલો હવે આ ત્રીજું જોઈએ. તો વાંચીએ શબ્દો, બૂટ, શર્ટ, ટી શર્ટ અને ફ્રોક, આમાં કયું જુદું પડે છે કહો તો? હા, બૂટ, બૂટ એ જુદા પડે છે ને. આ શર્ટ, ટી શર્ટ અને ફ્રોક એ પહેરવાના કપડાં છે અને આ બૂટ એ જુદું પડે છે, એટલે એની ફરતે આપણે ગોળ કર્યું, બરાબર ને? પ્રશ્ન ચાર, અ, આપેલ વાર્તાના ચિત્રને ક્રમમાં ગોઠવો. અહીં વાર્તાના ચિત્ર આપ્યા છે, સિંહ અને ઉંદર એ વાર્તાના ચિત્ર આપ્યા છે. તમારે આ ચિત્રો એકદમ ધ્યાનથી જોવાના છે. તમે સિંહ અને ઉંદરને વાર્તાનો વિડીયો જોયો છે ને, અને એ તમને ખબર પણ છે, બરાબર ને? હવે તમારે ફક્ત ચિત્ર જોઈને એની નીચે જે ચોરસ આપ્યા છે તે વાર્તાના ક્રમ પ્રમાણે નંબર લખવાના છે. ચલો હવે અહીંયા સૌથી પહેલા કયો આવશે કહો તો? સિંહ અને ઉંદરની શરૂઆત વાર્તાની થાય છે ને, કે સિંહ પર સિંહ સૂતેલો હોય છે અને ઉંદર એના પર દોડાદોડી કરે છે ને આ ચિત્રમાં, એટલે અહીંયા કયો આવશે? એક નંબર આવશે, બરાબર ને? તો અહીંયા આપણે અહીંયા એક લખીશું. પછી દોડાદોડી કરે છે એટલે સિંહ ગુસ્સે થઈ જાય છે, તો એવું કયું ચિત્ર છે આમાં જુઓ તો? આ રહ્યું. તો અહીંયા કયો નંબર આવશે? બે નંબર આવશે. સિંહ ગુસ્સે થઈ જાય છે ને, પછી ઉંદર શું કરે છે? ઉંદર માફી માંગે છે ને સિંહની, તો એવું કયું ચિત્ર છે જુઓ તો? આ રહ્યું. જુઓ, ઉંદર સિંહની માફી માંગે છે કે મને માફ કરી દો. તો અહીંયા કયો નંબર આવશે? ત્રણ. અહીંયા બે નંબર લખ્યો ને, હવે અહીંયા ત્રણ નંબર, માફી માંગે છે, બરાબર. હવે એક દિવસ સિંહ પર શિકારી ચાર નાખે છે, જુઓ તો એ કયું ચિત્ર છે આ બે માંથી? આ રહ્યું. અને ઉંદર જુઓ ઝાડ કાપે છે ને, એટલે અહીંયા કયો નંબર આવશે? ત્રણ, પછી અહીંયા ચાર નંબર આવશે, બરાબર ને? અને ઉંદરે કટ 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 બધી ઝાડ કાપી નાખે છે અને સિંહ બહાર આવી જાય છે. અને જુઓ, આ સિંહ ઉંદરનો આભાર માને છે, બરાબર ને? અને એ બંને પક્કા દોસ્ત બની જાય છે, એટલે અહીંયા કયો નંબર આવશે? પાંચ. આ રીતે વાર્તાના ચિત્રના ક્રમ પ્રમાણે નંબર આપવાના છે. હવે આપણે આગળ જોઈએ. જો આ બ છે ને, તે સૂચના આપણે ધ્યાનથી વાંચવી પડશે. અહીંયા જો, જળચર પ્રાણી પાસેના ત્રિકોણમાં વાદળી રંગ અને જીવજંતુ પાસેના ત્રિકોણમાં પીળો રંગ પૂરો. શું છે જળચર? એટલે શું કે પાણીમાં રહે ને તે પ્રાણી, તેને જળચર કહેવાય. અને જીવજંતુ, માખી, વાંડો, કીડી, મકોડા, એ બધું શું કહેવાય? જીવજંતુ કહેવાય. તો અહીંયા બધા બે, જળચર અને જીવજંતુ બંને ભેગા છે, તો એમાં આપણે શોધવાનું છે અને તે પ્રમાણે રંગ પૂરવાનો છે. જુઓ આ કયું ચિત્ર છે જુઓ તો? કાચબો. તો કાચબો એ શું કહેવાય? ક્યાં રહે?
પાણી માં, જળ એટલે પાણી, તો કાચબો એ જળચર પ્રાણી કહેવાય. તો જળચર પ્રાણીમાં કયો રંગ પૂરવાનો છે? વાદળી. તો ચાલો આપણે હવે આમાં રંગ પૂરીશું. આ વાદળી રંગ પૂરવાનો છે આ રીતે. જુઓ, મેં તો આ સ્કેચ પેન લીધી છે, તમારે ક્રેયોન કલર લેવાના, બરાબર? ચાલો હવે આ બાજુમાં શું દેખાય છે તમને? મધમાખી છે. શું છે? મધમાખી છે. તો મધમાખી કયા, મધમાખી શું કહેવાય? જળચર પ્રાણી કહેવાય કે જીવજંતુ કહેવાય? જીવજંતુ કહેવાય ને. તો જીવજંતુમાં કયો રંગ પૂરવાનો છે? પીળો. તો આપણે આ પીળો રંગ પૂરીશું જીવજંતુમાં. તો મધમાખીમાં આપણે આ પીળો રંગ પૂરીશું, બરાબર? આ રીતે જોજો, રંગ ત્રિકોણની બહાર ની જાય તે ધ્યાન રાખવાનું, બરાબર છે? ચલો હવે આશાનું ચિત્ર છે, જો તો આ શું દેખાય છે તમને? ડેડકો. તો એ ડેડકો ક્યાં રહે? પાણીમાં, જળમાં રહે. તો એ કયો કહેવાય? જળચર પ્રાણી કહેવાય. તો જળચર પ્રાણીમાં આપણે કયો રંગ પૂરવાનો છે? વાદળી. જુઓ આ રંગ હું પૂરું છું આ રીતે કરવાનું છે. ચલો હવે કહો તો આ કયું છે જંતુ? વંદો છે, બરાબર ને? તમારા ઘરમાં હોય છે ને વંદો, તો એ વંદો એ શું કહેવાય? જંતુ કહેવાય. તો જંતુ માટે આપણે કયો રંગ કરવાનો છે? પીળો. તો આપણે અહીંયા પીળો રંગ પૂરીશું, બરાબર છે? આ રીતે ચિત્ર જોઈને તે પ્રમાણે રંગ પૂરવાના છે, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ. તો ક, સૂચના મુજબ શબ્દ લખો. એક, કોઈ પણ બે ફૂલના નામ લખો. આમાં શું કરવાનું છે? તમને જે ગમે ને તે ફૂલના નામ લખવાના છે. જો હું અહીંયા લખું છું, મને ગુલાબ ગમે છે, તો અહીંયા હું લખું છું ગુલાબ. અને ચંપો. એ રીતે તમને જે ગમે તે ફૂલના નામ તમે લખી શકો. હવે આ બીજું જુઓ કે કોઈ પણ બે તહેવારના નામ લખો. તહેવાર તમે ઉજવો છો ને, હોળી, દિવાળી, ધૂળેટી, જન્માષ્ટમી, તે કોઈ બી બે તહેવારના નામ તમારે લખવાના છે. જો અહીંયા હું લખું છું હોળી, અને અહીંયા હું લખું છું નવરાત્રી. તમારે કોઈ બી તહેવારના નામ તમે લખી શકો. હવે જુઓ તો આ ત્રીજું, જુઓ તો શું લખ્યું છે કે તમને ગમતા બે રંગના નામ લખો. તમને જે ગમે તે રંગના નામ તમારે લખવાના. જો મને તો વાદળી રંગ ગમે છે, એટલે હું વાદળી લખું છું. અને બીજો પીળો રંગ ગમે છે, એટલે હું અહીંયા પીળો લખીશ. તમને જે ગમે તે રંગના નામ તમારે લખવાના, બરાબર છે?